આપણે જાણીએ છીએ કે વિવાદ દબાવી દેવાય છે પણ મૂળથી ખતમ નથી કરી શકાતો સમય આવતા તે ફરી જન્મ લે છે હમણાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગઈ કોંગ્રેસ સિત્તેર માંથી સત્તર બેઠક સુધી સમેટાઈ ગઈ કોંગ્રેસની નાદુરસ્ત તબિયત બાદ હવે તેને વધુ એક ફટકો પડ્યો છે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ તેમને અરીસો દેખાડ્યો છે નમસ્કાર જમાવટ સાથે હું સમીર નારાજગીનો કોઈ સમય હોય કાયમ માટે હું કહું એમ જ કરવું પડશે હું કહું એમ જ ટિકિટો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ને નગરપાલિકાની હું કહું એમ જ સંગઠન મારું ઠીક લાગે એમ જ કરવું પડશે હું બીજાની સાથે સેટિંગ કરું તો વાંધો નહીં પણ બીજો કોઈક મારા વિશે બોલે આ ઘણા પ્રશ્નો છે ગુજરાતમાં સત્તાથી વર્ષો દૂર રહેલી કોંગ્રેસમાં આંતરિક વિરોધ યથાવત છે એવું જ નથી કે માત્ર કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના આજ હાલ છે પણ આ બધાની વચ્ચે અત્યારે આપણે વાત કોંગ્રેસની એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો અને હાલના ધારાસભ્યોએ કોંગ્રેસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા અને લલિત વસોયા ખોડલધામ મંદિર પહોંચ્યા હતા ખુલીને વાત તો ન કરી શક્યા પરંતુ તેમનું કહેવું છે કે અમારી અવગણના થઈ રહી છે અમારે કાર્યકરોની વાત સંગઠન કે હાઇકમાન્ડ સુધી પહોંચાડવામાં નથી આવતી અથવા તો અમારી વાત સંગઠન સુધી પહોંચે છે પણ સંગઠનથી હાઈકમાન્ડ સુધી નથી પહોંચી શકતી અમારું કોઈ સાંભળવા વાળું જ નથી ચૂંટણી નજીક આવી છે તો કોંગ્રેસે હવે ગંભીર થવું જોઈએ આ સમગ્ર વાતોની વચ્ચે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે નારાજ ધારાસભ્યો મામલે કહ્યું હતું કે અરે આ વાત અત્યારે કેવી નહોતી પણ કોંગ્રેસમાં કેટલાક મિત્રોને મીડિયા થ્રુ વાત કરવાની ટેવ પડી ગઈ છે એવા મિત્રોને વિનંતી કરું છું કે કંઈ પણ વાત હોય તો આવો સામે તમારા પોતાના બનાવેલા એક પ્રમુખ કિરીટભાઈને મત આપજો અને લોકસભામાં તમારે ભાજપને મત આપવો હોય તો આપજો એની ઉપર શિસ્ત ભાગના પગલાંની વાત આવે ત્યારે તમે એમ કહો છો કે અમારી સાથે છે એને ટાર્ગેટ કરે છે શિસ્ત સમિતિ બની છે અને શિસ્ત સમિતિએ રાયપુર અધિવેશનમાં જવાનું થયું લગ્નની સિઝનો હતી એ ગઈકાલે જ મેં બાલુભાઈને કહ્યું છે કે બેઠક બોલાવીને જે કંઈ કે સ્પેન્ડિંગ છે એનું તૈયાર કરી લો પણ સામાન્ય કાર્યકરને સજા થાય અને મોટા લોકો બેફામ પાર્ટીને નુકસાન કરે એ નીતિ પણ ના ચાલવી જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે અને આ બાબતમાં હાઈકમાન્ડનું મેં ધ્યાન પણ દોર્યું છે અને માર્ગદર્શન પણ 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 છે 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 લલિત વસોયા કહી રહ્યા કે કરવાના નારાજગી કેટલા વર્ષ હોય નારાજગીનો કોઈ સમય હોય કાયમ માટે હું કહું એમ જ કરવું પડશે હું કહું એમ જ ટિકિટો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના નગરપાલિકાની હું કહું એમ જ સંગઠન મારું ઠીક લાગે એમ જ કરવું પડશે હું બીજાની સાથે સેટિંગ કરું તો વાંધો નહીં પણ બીજો કોઈક પોતાના કાર્યકરોને સક્રિય રાખવા અને આગળ રાખવા માટે ધારાસભ્યો પ્રયાસ કરી રહ્યા છે જેના પર કોંગ્રેસના નારાજ ધારાસભ્યોનું કહેવું છે કે અમે કોંગ્રેસને મજબૂત કરવા નીકળ્યા છીએ પાર્ટી સામે બળવો કરવાનું અમારી કોઈ આશય કે મનશા નથી જોકે કોંગ્રેસના ખુદ પ્રદેશ પ્રમુખ અલગ વાત કરી રહ્યા છે તો ટૂંક સમયમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડે તો નવાઈ ન કહેવાય